ेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितम् सुरनरोत्तमेर्मुदा विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री श्री कृष्ण श्रीहरिकृष्णमहाराजने શ્રી ઘનશ્યા બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સદગુરુ આધાનંદ સ્વામીનો અદ્ભુત ગ્રંથ આપણે શ્રવણ કરીએ છીએ બાલક પ્રભુ માતા દેવીને ધર્મ એનો મહિમા સમજાવે છે મહિમા સમજાવતા મહારાજે સામાન્ય ધર્મની વાત કરી સાધારણ ધર્મ સહુ કોઈ જીવ પ્રાણી માત્ર પોતાના કલ્યાણ માટે પાળવા યોગ્ય ધર્મ કેવો છે કયો છે એની વાત મહારાજે કરી અંતમાં મહારાજ એમ કહે છે દરેક વર્ણોએ દરેક જીવોએ દરેક પ્રાણીએ સાધુની સેવા કરવી એટલે કે સાધુનો સમાગમ કરવો અને ભગવાનની ભક્તિ કરવી આ દરેકનો સાધારણ અને સામાન્ય ધર્મ છે સાધુ પુરુષ કે સેવા કરની ભગવાન કે ભક્ત ते अनुसरनी ऐसे रेत अहिंसा दिक जे हा शुभ धर्म जे ते कहे ते हा साधु पुरुष की सेवा करनी संतों नो समागम करवो साधु जेम कहे तेम करवो આ સાચો સમાગમ છે એની આજ્ઞામાં રહેવું અનુવૃત્તિમાં રહેવું આ દરેક જીવોનો સામાન્ય ધર્મ છે મોટા મોટા રાજા મહારાજાઓ ઇતિહાસને જો યાદ કરીએ શિવાજી મહારાજ સમર્થ સ્વામી રામદાસ જેમ કહે એમ જ કરતા ભગવાન રામચંદ્રજી ગુરુ વશિષ્ઠને પૂછ્યા વિના એક પગલું પણ ન ભરતા રામાયણ સાક્ષી છે ભગવાન છે રાજા છે ચક્રવર્તી સમ્રાટ છે છતાં પણ સદગુરુને માથે રાખતા સાધુની સેવા કેવી રીતે કરતા તમે રામચરિત માનસ વાંચો રામાયણમાં થોડી દ્રષ્ટિ કરો રાજા મહારાજાઓ પણ સાધુની કેવી રીતે સેવા કરતા આ સામાન્ય ધર્મ છે રાજા હોય કે રંક હોય ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય એટલા માટે ગુરુજી ઘણી વાર વાત કરે છે કે જેની માથે સદગુરુનું છત્ર નથી એ ગમે તે હોય ગમે તે પછી ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય એના માથે ભય છે છે અને છે ઘનશ્યામ કાકા એવા સંતો આપણા સંપ્રદાયમાં હાથથી ઉપર અંબાડી મૂકી જેના વરઘોડા નીકળતા જે સાધુને સાંભળવા માટે પચીસ વર્ષ પહેલા ત્રીસ વર્ષ પહેલા દસ દસ વીસ વીસ પચાસ પચાસ હજાર માણસો ઉમટી પડતા માનવનો મહેરામણ ઉભરાતો આવા સાધુઓ હતા સારા સાધુ હતા એમ કહી શકાય કે સંપ્રદાયમાં એની હરોળમાં ઉભા રહી શકે એવા બીજા સાધુ નહોતા આવા મહાન સાધુઓ હતા પણ માથે સદગુરુનું છત્ર ગયું તો જેને લોકો હાથી ઉપર બેસાડતા એને ગધેડા ઉપર બેસાડવાનો વારો આવ્યો સત્સંગમાં ઇતિહાસ છે લોકો જાણે છે આપણે કંઈ નામ લેવાની જરૂર નથી સાધુની સેવા સાધુની અનુવૃત્તિમાં રહેવું એનાથી મોટો કોઈ ધર્મ નથી હું આ ધર્મની વાતમાં આ વાત એટલે વચ્ચે લાવું છું કે આપણે વાર હાથ ધોવા એને ધર્મ માન્યો છે પણ ક્યારેક સાધુની આજ્ઞાથી ક્યારેક સાધુની ટકોરથી આપણું મનનું ધારું મૂકવાનું થાય એને આપણે ધર્મ નથી માન્યો અને એના પરિણામે આપણી જે ગ્રંથિઓ છે આપણે માનેલી જે માન્યતાઓ છે એ માન્યતાઓ સાચી હોવા છતાં શાસ્ત્ર સંમત હોવા છતાં એ માન્યતા એટલી બધી જળ બની જાય કે આપણા કલ્યાણમાં વિઘ્ન રૂપ બની જાય એટલા માટે આગળ પણ વાત આવી સત્પુરુષોએ જે આચારને પ્રમાણભૂત ગણ્યો છે તે આચારનું આચરણ કરવું તેનું નામ ધર્મ ગીતાજીમાં પણ એ જ વાત લખી કે મહાપુરુષો જેને પ્રમાણિત કરે છે એ જ આચરણ કરવા યોગ્ય છે એટલે મહારાજે બહુ સરસ આ વાત કરી જીવ પ્રાણી માત્રનો સાધારણ ધર્મ કલ્યાણને કરનારો આ ધર્મ છે એની વ્યક્તિ કરી હવે મહારાજ આગળ વાત કરે છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે હવે ચાર વર્ણના જે વિશેષ ધર્મ છે તેને કહું છું તેમાં પ્રથમ બ્રાહ્મણના જે વિશેષ ધર્મ છે તેને કહું છું બ્રાહ્મણે સમ એટલે અંતઃકરણને વશ રાખવું બહુ દુઃખ થાય આ બ્રાહ્મણ શબ્દ આવે ને દાદા બ્રાહ્મણનો કેવો મહિમા છે બ્રાહ્મણની કેટલી ગરિમા છે એને સમજવી હોય ને મેં એવા પવિત્ર બ્રાહ્મણો જોયા છે વૃંદાવનવાળા રઘુવંશી દ્વિવેદીજી આખી જિંદગી એમણે નળનું પાણી નથી પીધું કારણ કે જૂના સમયના નળ એમાં પ્લાસ્ટિક આવતા અંદર પ્લાસ્ટિકને સંતો અપવિત્ર માનતા હમણાં સુધી પ્લાસ્ટિકને અપવિત્ર માનવામાં આવે એટલા માટે આપણા સંતો ગુરુજી વગેરે આપણા મંડળમાં પણ વાપરેલું પ્લાસ્ટિક અમે સંતો ક્યારે વાપરીએ નહીં એ પવિત્ર ન થાય જૂના સંતો તો પ્લાસ્ટિકની વસ્તુ વાપરતા જ નહીં એટલા પવિત્ર કર્મકાંડી અગ્નિહોત્રી બ્રાહ્મણો પણ એની સામે સમાજમાં અત્યારે ચારે બાજુ તમે જુઓ બ્રાહ્મણને ત્યાં જન્મે એટલે બ્રાહ્મણ જનોઈના દોરા ખંભા ઉપર નાખી દે એટલે બ્રાહ્મણ આટલું જ ને બ્રાહ્મણનો અર્થ થાય બ્રહ્મ એટલે વેદ એનો જેણે અભ્યાસ કર્યો હોય એને બ્રાહ્મણ કહેવાય બ્રહ્મ એટલે પરબ્રહ્મ એવા ભગવાન એને યથાર્થ જે જાણતો હોય શાસ્ત્ર પ્રમાણે એને બ્રાહ્મણ કહેવાય વેદ અને ભગવાન એને જાણનારો જે છે એને બ્રાહ્મણ કહેવાય જ્ઞાતિ એ બ્રાહ્મણ નથી કુળ એ બ્રાહ્મણ નથી સમાજના સોસાયટી ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ફોર ફોલ્ડ સમાજના જે ચાર વિભાગ થયા લાયકાત પ્રમાણે ક્વોલિફિકેશન પ્રમાણે રૂચિ પ્રમાણે ભગવાનની પરંપરાથી ઋષભદેવ ભગવાનના પુત્રોથી આ પરંપરા શરૂ થઈ એમાં જેને ઉત્તમ કરવાની કર્મ કરવાની ઈચ્છા છે ઉત્તમ કર્મ કરવાની લાયકાત જેની પાસે હતી એવી યોગ્યતા ધરાવનારા પરિવારો એ બ્રાહ્મણ સંજ્ઞાથી સંબોધાતા થયા આ આપણી પરંપરા હવે બ્રાહ્મણોએ શું કરવું હવે તો બ્રાહ્મણ શું માણસ માણસ થાય તો પણ હમણાં થોડા દિવસ પહેલાં અમે ઇન્ડિયા હતા ને એક બહુ સારા બ્રાહ્મણ પહેલીવાર આપણા સત્સંગીના મિત્ર એટલે મળવા આવ્યા થોડી વાર બેઠા વાતોચીતો થઈ મને હરિભગતે ટકોર કરી કે સ્વામી થોડુંક કયો સંસ્કૃતના જ્ઞાની છે અંગ્રેજીના જ્ઞાની છે હવન વગેરે કરાવે છે પણ સ્વામી વ્યસનો બહુ છે એની હાજરીમાં જ વાત કરી કેવા કેવા વ્યસનોની ચર્ચા નથી કરતો સવારના વિષ્ણુ સહસ્ત્ર નામ એનો પાઠ કરે એક હજાર ને આઠ મંત્ર દ્વારા ભગવાનની નિત્ય પૂજા કરનારો એ માણસ પણ સાંજે પીધા વગર ન ચાલે બોલો ત્યારે આપણને એમ થાય કે શું આ બ્રાહ્મણ છે શું આવી રીતની એની કરેલી પૂજા ભગવાન સ્વીકારવાના છે દાદા સ્વીકારે ઇન્ડિયામાં તો બહુ આવું જોવા મળે દૂધમાં ને દહીંમાં બધાને જ પગ રાખવો છે ક્યારેક આપણને એમ થાય પાક્કા બ્રાહ્મણ થઈ જાય ચુસ્ત બ્રાહ્મણ શુદ્ધ બ્રાહ્મણ તો કલ્યાણ છે અને અથવા તો જગતના રંગમાં એવા રંગાઈ જાય પોતાનું બ્રાહ્મણ પણ મૂકી દે તો બરાબર છે ના પૂરા બ્રાહ્મણ એનું બ્રાહ્મણત્વ પણ પૂરું શોભે નહીં અને જગતમાં પણ એ શોભે નહીં આવું અધકચરું જીવન જીવનારા આજે બહુ પાત્રો છે આ શાસ્ત્ર આપણને સમજાવે છે બ્રાહ્મણ કેવા હોય પ્રભુપાદ સ્વામી અમેરિકામાં આવ્યા એક એવી માન્યતા આજે પણ આપણા શાસ્ત્રોમાં છે શાસ્ત્રોમાં સંન્યાસીઓ માટે લખેલી ખાસ આજ્ઞા સંન્યાસી ક્યારેય પણ સમુદ્રને પાર ન કરી શકે એકવાર સમુદ્રને પાર કરે તો એની સંન્યાસ દીક્ષા એ ફરીવાર એને લેવી પડે આટલું મોટું પાપ લખ્યું છે પ્રભુપાદ સ્વામી વર્ષો પહેલાં વિદેશમાં આવ્યા દેશમાંનો બહુ મોટો વિરોધ થયેલો વિદેશના માણસોને આપણી સંસ્કૃતિમાં યવન કહેલા ધર્મહીન પ્રજા હતી નાવા ધોવાની પણ એને ખબર નહોતી ખાવું ન ખાવું એ વિવેક હતો નહીં યવન માણસોની વચ્ચે વિદેશમાં આવ્યા એટલે વિરોધ થયો અને એ સમયમાં પ્રભુપાદ સ્વામીએ પોતાના દેશમાં આવીને પ્રવચન કર્યું ભારતની અંદર કે મેં વિદેશના માણસોને બ્રાહ્મણ બનાવ્યા એમણે અમેરિકનોને ઇસ્કોન સંસ્થા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ આપીને કેવું જીવન જીવતા કર્યા એ માથે મુંડન કરે ચોટલી રાખે જનોઈ પહેરે ધોતી પહેરે નહવા ધોવા જાય બાથરૂમ જાય ટોયલેટ જાય શાસ્ત્ર પ્રમાણેની વિધિ હાથ પગ ધોવાની મર્યાદાઓ ભગવાનની સેવા સંસ્કૃતના શુદ્ધ મંત્રો બોલીને કરે આજે પણ એ પરંપરાના ઘણા બધા અમેરિકનો છે જેમાં મૂળ અમેરિકન શિકાગોમાં જન્મેલા વાસુઘોષદાસ પ્રભુ ખૂબ સારા આત્મી અમારા સંતો સાથે બહુ જ હેતવાળા છે અત્યારે ઇન્ડિયામાં છે હમણાં જ મારે ઇન્ડિયામાં વાત થઈ સંસ્કૃત બોલે આપણને એમ લાગે નહીં આ અમેરિકન છે આપણને એમ લાગે ભારતીય છે આપણને એમ લાગે કોઈ સારો વિદ્વાન પંડિત બ્રાહ્મણ સંસ્કૃત બોલતો હોય એવું સારું સંસ્કૃત બોલે ગીતાના મંત્રો બોલે વેદોની રીચાઓ બોલે કોણ બ્રાહ્મણ જેને બ્રાહ્મણના ઘરે જન્મ મળ્યો છે પણ કર્મ જેના બ્રાહ્મણ જેવા નથી થયા આચાર જેનો બ્રાહ્મણ જેવો નથી થયો એ બ્રાહ્મણત્વને અધિકારી નથી કેટલી સરસ મહારાજ વાત કરે છે બ્રાહ્મણે સમ એટલે અંતઃકરણને વશ રાખવું દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવી અર્થાત સમ તથા દમાદિક નિયમથી યુક્ત રહેવું તે સિવાય તપ જ્ઞાન દયા શ્રદ્ધા અને ક્ષમા આદિક જે ગુણ તે બ્રાહ્મણના સ્વાભાવિક વિશેષ ધર્મ કહ્યા છે બ્રાહ્મણોએ આટલું કર્મ કરવું તપ બ્રાહ્મણના જીવનમાં સંયમ જરૂરી છે જ્ઞાન શાસ્ત્રનો અભ્યાસ દયા બ્રાહ્મણી મહાન છે એની પાસે કોઈક આવે સામાન્ય પામર જીવ તેને માફ કરી શકે એવી ઉદારતા દયા હોવી જોઈએ શાસ્ત્રોમાં ભગવાનમાં સંતોમાં શ્રદ્ધાવાન આ બ્રાહ્મણના સહજ ધર્મ છે શૌર્ય વીર્ય ધૈર્ય બળ ઉદારતા અને સાધુ તથા બ્રાહ્મણની હંમેશા રક્ષા કરવી ઇત્યાદિ જે ગુણ તે ક્ષત્રિયના સ્વાભાવિક વિશેષ ધર્મ કહ્યા છે જે ક્ષત્રિયોનું પ્રિય હિત કરનારા છે ખેતી વેપાર ગોપાલન અને વ્યાજ વટાવ વગેરે ઉદ્યમને નિરંતર સાવધાની પૂર્વક ભાવથી કરવો સારી રીતે તે વૃત્તિ કરીને અન્ન અને ધન આદિકને સંપાદન કરવું અને તેમાંથી યથાશક્તિ દાન આપતા રહેવું તથા સર્વનું પોષણ કરતા રહેવું વૈશ્ય જાતિના આ બધા સ્વાભાવિક ધર્મ સંક્ષેપથી કહ્યા છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણની હંમેશા સેવા કરવી તે શુદ્ર જાતિના સ્વાભાવિક ધર્મ છે ચારે ચાર વર્ણ એના ધર્મ વિશેષ ધર્મ મહારાજે બતાવ્યા બ્રાહ્મણ કેનાથી બ્રાહ્મણ છે કયા ધર્મ એમાં હોય તો એ બ્રાહ્મણ ગણાય વિશેષ એટલે સ્પેશિયલ આ ડોક્ટરોમાં એવું હોય ને સ્પેશિયાલિસ્ટ પહેલા જનરલ મેડિસિન હોય જનરલ ડોક્ટર હોય આપણા દેશમાં એમબીબીએસ એમડી અહીંયા પણ એમડી આવે ડૉક્ટર ઓફ મેડિસિન પણ એમાં પાછા સ્પેશિયાલિસ્ટ હોય કોઈ આંખનો સ્પેશિયાલિસ્ટ આઈ સ્પેશિયાલિસ્ટ કોઈ એન્ટી સ્પેશિયાલિસ્ટ હોય હવે તો કેટલા બધા સ્પેશિયાલિસ્ટ પેલું અમેરિકામાં તો ક્યાં ને કે ભવિષ્યમાં જમણા હાથનો સ્પેશિયાલિસ્ટ આવશે ને ડાબા હાથનો સ્પેશિયાલિસ્ટ અલગ આવશે કે ભાઈ જમણો હાથ તૂટો છે તો આવા ડૉક્ટર પાસે જાઓ ડાબો હાથ તૂટો છે તો આ ડૉક્ટર પાસે જાઓ એટલા બધા સ્પેશિયાલિટી કેમ કે જરૂરી છે બધી વસ્તુ એક એક વસ્તુ એમાં એટલી બધી માઇક્રો ઝીણી ઝીણી વસ્તુ છે પણ આ શાસ્ત્ર આપણને સમજાવે છે બ્રાહ્મણ માટે બ્રાહ્મણત્વના કારણ કયા છે સમ અને દમ ઇન્દ્રિયો અને અંતઃકરણને કાબુમાં રાખી શકે સમજો નિયમ મે દ્રઢ રખ ના સમજો અંત करणहिताको नियममे नियम नावाको दृढ रख नाो दमजो बाह्य इन्द्रियति नियम में रखना सबहि को समजो अन्तः करणहिताको નિયમ મેરા તાકો સમ એટલે અંતઃકરણ પોતાની મન બુદ્ધિ ઇન્દ્રિ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારને કાબૂમાં રાખવું એનું નામ સમ ઇન્દ્રિયોને એટલે કે આંખ કાન વિગેરેને કાબૂમાં રાખવા એનું નામ દમ સમ અને દમ કરે એ બ્રાહ્મણ છે જેમાં સુરવીરતા હોય ધીરજ હોય બળ હોય સાધુ બ્રાહ્મણ અને ગાય એની રક્ષાના કરનારા હોય એવા જે છે એ ક્ષત્રિયો છે પછી વશ્યની વાત આવી વ્યાજવટો કરતા હોય વેપાર કરીને કામ ધંધો કરીને બિઝનેસ કરીને અન્ન ધન સંપાદન કરતા હોય પોતાની શક્તિ પ્રમાણે દાન આપી ધર્માદો કરી સર્વ જીવોનું પોષણ કરતા હોય આપણ મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં આપણે રોજ વાંચીએ છીએ સાંભળીએ છીએ કે ગ્રહસ્થ ભક્તોએ દસમો ભાગ ગરીબ હોય તો વીસમો ભાગ ભગવાનને અર્થે અર્પણ કરવો શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું કે દસમો ભાગ છે એના ઉપર મનુષ્યનો અધિકાર જ નથી એ ઘરમાં રાખે છે એ ભગવાનનો ચોર છે આપણા હિન્દુ ધર્મમાં છે એમ નહીં એ સામેનું ચર્ચ છે ઘણા સમય પહેલાં મેં ચર્ચમાં ગયા ત્યાંના પાદરી છે હું નામ ભૂલતો ન હોઉં તો એનું નામ બહુ સરસ છે આ સામેનું ચર્ચ એના પાદરીને અમે વાત કરી કે તમે આટલા બધા ચર્ચો કરો છો તો તમારી કોમ્યુનિટી આટલી મોટી હોય છે આટલા મોટા તમે ચર્ચો બનાવો છો એ મેન્ટેન કરવામાં એનો ખર્ચો કાઢવામાં તમને તકલીફ નથી પડતી ત્યારે એણે જે વાત કરી કે અમારા મેમ્બર્સ હોય છે અમારા મેમ્બર્સ આ રીતે ચેરિટી કરતા હોય છે ડેડિકેશન એ લોકોનું હોય છે અમને કોઈ ગવર્મેન્ટ તરફથી ફંડ નથી મળતું ક્રિશ્ચિયાનિટી હોય કે ઇસ્લામ હોય ઇસ્લામમાં તો તમને કદાચ શબ્દ સાંભળો છે ખૈરાત આપણે જેમ ધર્માદો કહીએ ધર્મ માટે ધર્મપૂર્વક આપેલું દાન એ ધર્માદો છે પોતાની ઈચ્છાથી નહીં પોતાના કર્તવ્યથી કે આ મારું છે જ નહીં આમાં મારો અધિકાર જ નથી તમે કોઈકનું બીજાની વસ્તુ માગીને લઈને આવ્યા હો અને એ વસ્તુ એને આપવા જાઓ તો તમે એને ડોનેશન કહેશો કહેશો એમાં તમારો અધિકાર નથી જકાત અને ખૈરાત આ બે શબ્દ ઇસ્લામ ધર્મની અંદર બહુ સમજવા જેવા છે દરેકમાં આપણા હિન્દુ ધર્મમાં ધર્માદો શબ્દ દાન જુદી વસ્તુ છે અને ધર્માદો જુદી વસ્તુ છે તમે ધર્મ માટે તમારા અધિકારનું જે છે નહીં એ ધર્મપૂર્વક ભગવાનને આપી દો કર્તવ્ય માનીને ભગવાનને આપી દેવું એ ધર્માદો છે અને આજે આપણા સત્સંગમાં એવા કેટલા ભક્તો છે કેટલા ભક્તો આપણે જાણીએ છીએ કે જે ધર્માદાનું હોય એ મહારાજનું સૌથી પહેલાં સમર્પિત કરી દેતા હોય પોતાના ઘરમાં પણ ન રાખે અક્ષરાનંદ સ્વામી તો ત્યાં સુધી વાત લખી છે જૂના સમયના હરિભક્તો ખેતરમાંથી ઘઉં આવે તો એ પહેલાં ઘઉં ભગવાન માટે મૂકી રાખે એ ઘઉંનો એક દાણો પણ ઘરમાં ન રાખે પછી જે આગળ ઘઉં બીજા આવે એ ઘઉં ઘરમાં ખેતરમાં કામકાજમાં વાપરે પહેલો જે ભાગ એ ઠાકોરજી માટે કાઢે આવી રીતે વૈશ્ય જે છે એટલે કે વેપાર કામકાજ કરી અન્ન ધન મેળવનારો જે સમાજ છે એનો આ ધર્મ છે અને શુદ્ર છે એ ત્રણે ત્રણ જ્ઞાતિના વ્યક્તિ એની સેવા કરી અને આ રીતે નિર્વાહ કરે આવી રીતે ચારે ચાર જે વર્ણ છે એના ધર્મો શ્રીજી મહારાજે કહ્યા હવે મહારાજ એમાં પણ એક વિશેષ વાત કરે છે આ ત્રણ વર્ણની હંમેશા સેવા કરવી તે શુદ્ર જાતિના સ્વાભાવિક ધર્મ છે ઉપર કહેલા ચાર વર્ણના મનુષ્યોથી ઉતરતા મનુષ્ય હોય તેમણે પોતપોતાના કુળને અનુસારે માનેલા ધર્મને વિચારીને પાળવા હિંસા ચોરી અને વ્યભિચારી આદિ જે નઠારા પાપમય કર્મ છે તેને તજી દેવા તે ધર્મ કહેવાય છે આવા સહુના ધર્મ છે પોતાના વિશેષ ધર્મ એનું પાલન કરવું અને જે પાપ છે એનો ત્યાગ કરવો બ્રાહ્મણ છે જનોય પહેરી લે પણ કુકર્મ છોડે નહીં તે બ્રાહ્મણ નથી થતો પેલો ધર્મ જીવ પ્રાણી માત્રનો એ છે પાપ છોડવું એટલા માટે આગળ સામાન્ય ધર્મમાં એ આવું હિંસાનો ત્યાગ કરવો ચોરીનો ત્યાગ કરવો વ્યભિચારનો ત્યાગ કરવો સામાન્ય ધર્મ કીધા એમાં મહારાજે વાત કરી જીવ પ્રાણી માત્ર માટે આ સાધારણ ધર્મ છે અરે હું તમારો ભક્તપણું હરે એમાં કોઈ પ્રકાર એમાં કોઈ પ્રકાર દોષ રહે કોઈ જાતનો યે આપો ધર્મ કુમાર એવર વર છું ધર્મ કુંવર હરે કૃષ્ણ જે તમે ભક્ત ભગવાન એ વર છું પ્રેમાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી તમારા ભક્તપણામાં એક તલ જેટલી પણ હુંમાં તમારું ભક્તપણું હરી એમાં કોઈ પ્રકાર કોઈ પણ પ્રકારની ખામી મારામાં ન રહી વચનામૃતમાં મહારાજ કે તલભાર કસર પણ અમારે રેવા દેવી નથી તલભાર પણ પોતાના આશ્રિતો ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય મહારાજે કેવા કસ્યા એને કેટલી એની પરીક્ષાઓ કરી કેવી કેવી પરીક્ષાઓ કરી આપણા સત્સંગના તો એવા એવા પ્રસંગો છે મહારાજના સમયના સ્ત્રી ભક્તો પુરુષ ભક્તોએ એવું એવું સમર્પણ કર્યું છે રાણપુરની પાસે ખોખનેસ કરીને ગામ કેવા નિયમ વ્રત ધારણ કરનારા ભક્તો હતા આપણા સત્સંગમાં આજે સત્સંગ આખો ખોખલો થતો જાય છે એક દ્રષ્ટિએ જોઈએ તો ક્વોન્ટિટી વાઇઝ આ સત્સંગ બહુ વધી રહ્યો છે અત્યંત દેશમાં વિદેશમાં એટલા મોટા પ્રમાણમાં વાઇઝ વધે છે પણ ક્વોલિટી નો જે સત્સંગ હતો નિયમ ધર્મનો જે સત્સંગ હતો ત્યાગ અને વૈરાગ્યનો જે સત્સંગ હતો એ અત્યારે બહુ ઓછો થતો જાય છે મહારાજના સમયના સંતો ભક્તોના થોડા જીવન જોઈએ એવા કેટલા ખોખનેસ ગામના પાર્વતીબા હતા કેવું એનું નિયમ વણિક જ્ઞાતિના હતા સત્સંગનો રંગ લાગ્યો મહારાજનું ભજન સ્મરણ કરે આપણા સત્સંગમાં એવો રિવાજ છે અન્ન કે જળ ભગવાનને અર્પણ કરીને એટલે પ્રસાદીનું હોય એને ગ્રહણ કરે એને આત્મનિવેદી ભક્ત કહ્યા આજે તો આપણી પાસે હવે બધી જગ્યાએ મૂર્તિ ભગવાનની હોય બધી જગ્યાએ અને હવે તો હરિભક્તો બહુ એડવાન્સ થયા તમે ને મેં સંતો પણ એડવાન્સ થયા મોબાઈલના વોલપેપરમાં એ મૂર્તિ રાખીએ પાણી પીવું હોય તો મોબાઈલ ચાલુ કરી ભગવાનને ધરાવી અને પાણી પી લઈએ સુવિધા ભગવાને આપી છે તો ઉપયોગ કરીએ ને એનો આટલી રીતે ભગવાનને યાદ કરે સારું છે પણ જૂના સમયમાં આજના જેવી મૂર્તિ નહોતી ગમે ત્યાં ભગવાન મળે નહીં એટલે હરિભક્તો એવું નિયમ રાખતા જેમાં પાર્વતીબાઈએ એવું નિયમ રાખેલું આપણા મંડળના ઘણા બધા સંતોને આ નિયમ છે કારણ કે આપણા મંડળના બ્રહ્મ સ્વરૂપ સ્વામી એનો ખાસ આગ્રહ આ નિયમ બધાને આપે છે કયું જમતી વખતે અને પાણી પીતી વખતે પહેલાં આસપાસ કોઈક સંત ભક્તોને જય સ્વામિનારાયણ કહેવા અને પછી અન્નજળ લેવું આવું નિયમ ખોખનેસ ગામના પાર્વતીબાએ રાખેલું એટલે કે મહારાજને યાદ કરી મહારાજની સ્મૃતિ કરી મહારાજને મન દ્વારા માનસી દ્વારા ભગવાનને એ અન્ન અને જળ અર્પણ કરી અને પછી એ અન્ન જળ લેવું આવું નિયમ પોતાનું ગામ ખોખનેસ ત્યાંથી કંઈક કામ પ્રસંગે પાર્વતીબા બાજુનું ગામ રાણપુર ત્યાં આવ્યા હશે રાણપુરથી વળતા બન્યું એવું કેટલી બધી તરસ લાગી એટલી અસહ્ય તરસ લાગી કાળઝાળ તાપ પડે ઉનાળાના દિવસો એમાં એક વાવ આવી વાવના કાંઠે બેઠા ગરણા દ્વારા પાણીને ગાળ્યું તૈયાર કર્યું પણ તૈયાર કરીને બેઠા બેઠા રાહ જુએ મારું નિયમ છે મારું વ્રત છે કે કોઈકને જય સ્વામિનારાયણ કહી પછી હું જળ પીશ પણ આપણા શાસ્ત્રોએમ લખે આ એવા વ્રત ધારી હતા આ એવા નિયમધારી હતા કેટલું નાનું નિયમ વચનામૃતમાં શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો ગમે એવા દેશકાળ વિપરીત થાય છતાં પણ ધર્મમાંથી ક્યારેય ડગે નહીં એવા ભક્તના લક્ષણ શું સાનુકૂળ હોય તો આપણે ધર્મ પાળવાના જ છીએ બધું બરાબર ચાલતું હોય તો આપણે ધર્મ પાળવાના જ છીએ પણ પ્લેનમાં જવાનું થાય ચોવીસ કલાક ચોવીસ કલાકના કદાચ પ્લેન બગડે રસ્તામાં કંઈક પ્રોબ્લેમ થાય અડતાલીસ કલાક થાય તો પણ ભગવાનની આજ્ઞા અણી શુદ્ધ પાળે આવા હરિભક્તો કેટલા અરે સાધુ પણ કેટલા ઘણા ગાંઠા મળે હા આપણા લોયાધામ પરિવારના એવા બે ચાર હરિભક્તો છે હમણાં ઇન્ડિયા એવા એ હરિભક્તોએ વાત કરી કે સ્વામી અમે અમેરિકાથી નીકળ્યા પાણી પીને બેઠા હતા અમેરિકાથી ત્યાર પછી પ્લેનમાં મેં પાણી પણ ન પીધું ઇન્ડિયા ઉતરી હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા અને ત્યારબાદ જળ લીધું આજે હું યાદ કરીશ આપણને ધન્યવાદ આપવાનું મન થાય ઘનશ્યામ કાકા એક સ્ત્રી ભક્ત અમેરિકાથી આવ્યા અમેરિકાથી ક્યાંથી એ નીકળેલા અને કેટલું વિચરણ કરી નિષ્કામ સમય ઇન્ડિયા આવ્યા લગભગ ગુરુકુળમાં કંડારી રાત્રે નવ વાગે પહોંચ્યા નવ વાગે પહોંચ્યા ત્યાં તો આપણું બ્રહ્મસત્ર ચાલે દિવાળીનો એટલો મોટો ઉત્સવ એટલા બધા હરિભક્તો એમણે એક મેસેજ મોકલ્યો પણ એ મેસેજ ગુરુજી ગુરુજી સુધી ન પહોંચી શક્યો ફરીવાર એ મેસેજ આવ્યો ત્યારે મને ખબર પડી મારા મને કોઈ ભક્તોએ વાત કરી કે સ્વામી આવું છે મેસેજ એટલો હતો કે અમેરિકાથી હું નીકળી ત્યારથી નક્કી કર્યું હતું કે હું ઇન્ડિયા જઈશ ગુરુજીના દર્શન કરીશ અને ત્યાર પછી જ હું પાણી પીશ એ પણ ગુરુજીના ઠાકોરજીને ધરાવેલું પાણી તો સ્વામી મને જો ગુરુજીના ઠાકોરજીનું જળ મળે તો મારે બે દિવસની તરસ છે એ છીપાય તો આટલી કૃપા કરજો આપણને ધન્યવાદ આપવાનું મન થાય કે કેવા નિયમ નાનામાં નાનું નિયમ નિયમ તો નાનું છે ને જય સ્વામિનારાયણ બોલીને પાણી પીવું આ નિયમ મોટું કહેવાય આમાં વેદ ભણવાનું છે ઘનશ્યામ કાકા ભગત વેદ ભણવા જેવું અઘરું છે આમાં કંઈ ચાંદ્રણ કરવાનું છે આમાં કઈ હિમાલય ચડવાનું છે વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો કે દેશ કાળ ગમે એવા વિપરીત થાય છતાં પણ ક્યારેય પણ ધર્મમાંથી પડે નહીં એવા ભક્તના લક્ષણ શું ત્યારે શ્રીજી મહારાજે એમ વાત કરી મહારાજ કે નાનામાં નાની ભગવાનની આજ્ઞા છે એને પણ મોટી માને નાની આજ્ઞામાંથી કદાચ લોપ થાય તો જેમ મોટી આજ્ઞા તૂટી હોય અને જેમ ધ્રાસકો પડે ભગવાનનો મારાથી દ્રોહ થઈ ગયો ભગવાનની આજ્ઞા મારાથી લોપાઈ ગઈ જેમ ધ્રાસકો પડે જેમ દુઃખ થાય એવી વેદના જ્યારે થાય તો માનવું નાનામાં નાના વચનને પણ મોટામાં મોટું માને છે એ ક્યારેય પણ ગમે એવા દેશકાળ વિપરીત થશે છતાં ધર્મમાંથી પડશે નહીં આજના હરિભક્તોએ તો ચોખ્ખું નક્કી જ કરી નાખ્યું છે અમુક આજ્ઞા તો બહુ નાની એના માટે તો બધી આજ્ઞા નાની જ થઈ જાય બધી જ તમે કોઈને પૂછો ભગત પૂજા કરો છો હા સ્વામી પૂજા કરીએ બહાર જઈએ ત્યારે ના લઈ જઈએ દરેક માણસ આજે કપડાની જેમ ધર્મને રાખે છે કપડાં કેવા હોય ઘરમાં પહેરવાના જુદા અને લગ્નમાં પહેરવાના જુદા હોય ને એમ ધર્મ બે પ્રકારનો હવે થઈ ગયો લગ્નનો ધર્મ જુદો અને ઘરનો ધર્મ ધર્મ કપડાની જગ્યાએ નથી ધર્મ તો કાળજાની જગ્યાએ છે ધર્મ એ હૃદયની વસ્તુ છે બહુ સરસ કોઈક સંતે લખ્યું છે કે ધર્મ એ ખોરાક નથી આપણો ધર્મ એ ઓક્સિજન છે આપણા માટે ઓક્સિજન પ્રાણવાયુ એક સેકન્ડ પણ એના વિના મનુષ્ય નથી રહી શકતો એક એક સેકન્ડ એક એક મિનિટ પ્રાણવાયુ જરૂરી છે ને છે એમ ડગલે પગલે આપણા માટે ધર્મની જરૂર પડે છે પડે છે ને પડે છે બોલવાનું થાય ધર્મ સાથે રાખીને બોલો સુવાનું થાય ધર્મ સાથે રાખીને સુવો બેસવાનું થાય ધર્મ સાથે રાખીને બેસો જમવાનું થાય ધર્મ સાથે રાખીને જમો પીવાનું થાય ધર્મ સાથે રાખીને જમો પીવો એક એક ક્રિયામાં ધર્મની જરૂર છે છે કે નહીં એ મંદિરમાં આવી આપણે ઠાકોરજી આગળ પગ લાંબા કરીને બેસી જઈએ એ ધર્મપૂર્વક બેઠા કહેવાય કે ના કહેવાય મંદિરે આવ્યા એ ધર્મ છે ભગવાનના દર્શન કર્યા ધર્મ છે પણ ભગવાનની આગળ પગ લાંબા કરીને બેસી જઈએ તો બેસવામાં ધર્મ ચૂક્યા સાચી વાત ને કે નહીં કથા સાંભળવા બેસે અને કથા સાંભળતા સાંભળતા બરાબર પછી બીજી વાતો કરે તો શાસ્ત્ર પ્રમાણે ધર્મપૂર્વક કથા સાંભળી કહેવાય કથા સાંભળતા સાંભળતા બીજી ચર્ચા કરતા કરતા કથા સાંભળે તે ધર્મપૂર્વક કથા નથી સાંભળી સાંભળવામાં બોલવામાં બેસવામાં જમવામાં સુવામાં જાગવામાં દરેક જગ્યાએ ધર્મની જરૂર છે છે ને છે પણ એ આજ્ઞાઓને આપણે ગૌણ કરી નાખી સામાન્ય કરી નાખી હમણાં અમે ઇન્ડિયામાં હતા ગુરુજી સાથે લાંબો સમય રહેવાનું થયું ખરેખર આપણે જોઈએ મોટા પુરુષોના જીવન એવા બીજા સારા સારા સંતો સાથે રહેવાનું થયું હું આજે યાદ કરું ધ્રાંગધ્રાવાળા રામકૃષ્ણ સ્વામી કેવા સારા સંત નિષ્કામ સ્વામી એમના નિયમ તમે જોડેરોને જાણો ને નાના સંતોના નિયમ તો હોય પણ આટલા મોટા સદગુરુ દરરોજની અઢીસો માળાનું નિયમ સ્વામીને આપણને એમ થાય મોટા મોટા ઉત્સવ સમયા કરતા હોય સતત દિવસ રાત પ્રવૃત્તિ હોય કેવી રીતે અઢીસો માળા કરતા હોય પણ સાથે રહ્યા પાંચ દિવસ સાત દિવસ એ સંતો કેવી રીતે નિયમ પૂરું કરે જોયું ને આપણને એમ થાય આવા સાધુઓ હાલતા ચાલતા અક્ષર સમાન છે આપણા ગુરુજી સંતો બધા જાણે ચાતુર્માસમાં નિયમ રાખેલું કે સંતોની સભા હું કરીશ અહીંયા અમેરિકામાં હતા ત્યારે ચાતુર્માસના નિયમ લીધેલા ગુરુજીએ ત્રણ અને સંતોની સભા અમે વિચરણમાં ગયા અહીંયાથી છે ક્યાં સુધી વર્જિનિયા ભૂપાભાઈને ત્યાં ત્યાંથી પધરામણી કરતાં કરતાં રાત્રે મોડા આવ્યા મંદિરમાં સભા કરી સભા પૂરી થઈ રાત્રે દોઢ વાગે ગુરુજીએ રાતના દોઢ વાગે સભા કરી કે મારે નિયમ છે નિયમ કરીને સુઈશ શ્રીજી સ્વામી નિષ્કામ મને લાગે હતા ત્યારે બધા સંતો જાણે રાતના દોઢ વાગે નિયમ કર્યો આપણે હોઈએ તો કે આજે રહેવા દો હવે કાલ ઉપર આટલી પણ સંતો ગાફલાઈ નથી કરતા આટલી પણ એમ એના માટે નિયમ એટલે નિયમ નાનામાં નાનો નિયમ છે પણ આ નિયમ નાનો છે પણ એનાથી ભગવાન મોટા રાજી થાય છે એક જય સ્વામિનારાયણ બોલવા જેવું નાનું નિયમ એક નાની ટેક એક નાનું વ્રત અને પ્રાણનો ત્યાગ કર્યો ખોખનેસ ગામના પાર્વતી બાએ શ્રીજી મહારાજ પ્રગટ થાય મહારાજે દર્શન આપી અને સ્ત્રી ભક્તને પોતાનું દિવ્ય ધામ આપ્યું આવી તો કંઈક કથાઓ છે કંઈક કથાઓ સત્સંગમાં હું કહેવાય માગું છું કે આપણે સત્સંગમાં છીએ આપણે આ કથા રોજ સાંભળીએ છીએ શિક્ષાપત્રી વાંચીએ છીએ બસ શિક્ષાપત્રી વાંચીને એટલું તો નક્કી કરી જ નાખીએ આજે કે શિક્ષાપત્રીમાં જે મહારાજે વાત કરી છે એ આપણા માટે સુખની ચાવી છે હમણાં હમણાં છેલ્લા જો કે હમણાં છેલ્લા એક વર્ષથી અમે ઇન્ડિયા ગયા ત્યારથી એટલા બધા અકસ્માતો સાંભળીએ છીએ એટલા બધા અકસ્માતો હમણાં આપણા ગઈકાલે રાજુભાઈ મેનપુરાવાળા એનો કેટલો મોટો એક્સિડન્ટ થયો ભગવાને રક્ષા કરી ભગવાને એવા બચાવી લીધા ગાડી એટલી બધી ખલાસ થઈ ગઈ પણ એને અનુભવમાં આવ્યું ભગવાને મારી રક્ષા કરી આપણા ભરતભાઈ નેપરવીલ વાળા શિકાગો વાળા એ ભરતભાઈ એને કેટલી મોટી આપત્તિ આવી ગયા બે દિવસમાં પણ એને અનુભવમાં આવ્યું ઠાકોરજી મારી રક્ષા કરે છે પણ ભગવાન કોની રક્ષા કરે છે જે ભગવાનની આજ્ઞાની રક્ષા કરે છે વચનામૃતમાં મહારાજ કહે ભગવાનના ભક્તને સુખ આવે છે એ ભગવાનની આજ્ઞા પાળવે કરીને આવે છે અને ભગવાનના ભક્તોને દુઃખ આવે છે એ ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે આપણે મહારાજની આજ્ઞા પાળીશું મહારાજની આજ્ઞાનું ધ્યાન રાખીશું તો મહારાજ આપણું ધ્યાન રાખવાના જ છે મહારાજના સમયના હરિભક્તોના જીવન કેવા કેવા હતા અક્ષરાનંદ સ્વામીએ વાતોમાં એક પ્રસંગ લખ્યો છે લંગાળા ગામના માંડણ ભગત હતા બહુ સારા આ ભક્તની ઘણી બધી લીલાઓ લીલા ગ્રંથોમાં લખી છે માંડણ ભક્ત બહુ સ્થિતિવાળા એકવાર સંતોને ગામ જવું હશે મૂકવા માટે પોતાના બળદ ગાડું લઈ અને ભગત જાતે કે ચાલો સંતોનો સમાગમ થાય સંતોની સેવા પણ થાય અને સંતોનો રાજીપો મળે એટલે જાતે ભગત સંતોને મૂકવા માટે જાય છે રસ્તામાં સંતોએ કોઈ જગ્યાએ કીધું ભગત ગાડું ઊભું રાખો ભગતના મનમાં એમ કે સંતોને બાથરૂમ કેવું જવું હશે ગાડું ઊભું રાખ્યું સંતો નીચે ઉતર્યા અને થોડે દૂર ઘાસના પૂળા પડેલા એ ઘાસના પૂળા સંતોએ બે લીધા ગાડામાં મૂક્યા માનણ ભક્ત પોતાની આંખથી જુએ છે સ્વામીને પૂછ્યું સ્વામી આ પૂળા કેમ લીધા એણે જોયું આ તો રોડ પર પડેલા છે ને સંતોએ કેમ લીધા ત્યારે સ્વામીએ એમ કીધું કે ભગત અહીંયાથી આપણે આગળ જશું ને નદી આવશે ત્યાં ગાડું ઊભું રાખજો અમે સ્નાન કરી લેશું થોડું ટીમણ એટલે નાસ્તો કરી લેશું અને આ તમારા બળદ છે ને ભૂખ્યા થયા છે ને તો બળદને શું જમાડીશું એમ અમને વિચાર આવ્યો એટલે આ ઘાસના પૂળા રોડ ઉપર પડ્યા હતા એ તમારા તમારા બળદને ખવરાવા માટે અમે આ ઘાસના પુળા લીધા માનણ ભક્તે હાથ જોડ્યા કે મા બાપ રાજી રેજો અપરાધ થાય તો માફ કરજો આ ગળામાં કંઠી આનંદાનંદ બ્રહ્મચારી પહેરાવેલી છે મારા વર્તમાન આનંદાનંદ બ્રહ્મચારીના વર્તમાન છે સ્વામી આજ દિવસ સુધી મેં તો નહીં પણ મારા બળદે પણ પારકા ખડની સળી ખાધી નથી બીજાનું ઘાસ એનો એક ટુકડો મારા બળદને પણ મેં નથી ખવરાયો પાર્કી વસ્તુ એ વિષ્ઠા બરોબર છે સ્વામી આ રોડ પર પડેલું ઘાસ એ તમે લીધું મારા બળદને ખવરાવશો અરે સ્વામી આનાથી તો મારા બળદનો પણ સત્સંગ નાશ પામશે મા બાપ તમે રાજી થાઓ આ ઘાસ લેવા જેવું નથી આ મહારાજની આજ્ઞા છડે ચોક લોપાય છે સંતોની નજર નીચી થઈ ગઈ સંતોના મોં વીલા પડી ગયા સંતો એટલા બધા શર્મિંદા બન્યા ઘાસના પૂળા ન ખાવી દીધા ત્યાર પછી ગાડું ચાલ્યું આવા સત્સંગી ભક્તો નિયમવાળા હતા આજે પણ એવા સત્સંગી ભક્તો છે સંપ્રદાયમાં આજે હું યાદ કરીશ કચ્છના એવા હરિભક્તો સારા સારા બહુ સ્થિતિવાળા વાળા કરશન બાપા હમણાં ધામમાં ગયા ત્રાણું વર્ષની ઉંમર પણ કરસન બાપા કેવા સત્સંગી ભક્તો સંતોએ જેણે જોયા હોય જાણ્યા હોય રહ્યા હોય આપણા સુખસ્વામીને પૂછો સંત સ્વામીને પૂછો ઘનશ્યામ કાકા પાંચ હજાર હરિભક્તોની સભા હોય અમદાવાદ દેશના આચાર્ય મહારાજ બેઠા હોય ભુજ મંદિરના મહંત સ્વામી હોય મહાન સદગુરુ સંતો હોય પણ કરસન બાપા સામે પહેલી લાઈનમાં નીચે બેઠા હોય ને બાણું વર્ષના ડોસા કેવા ધર્મનિષ્ઠ પુરુષો હતા કેવી એની પ્રતિભાઓ હતી ધર્મની બાબતમાં કેવા કેવા નિર્ણયો લેતા મેં તો આંખથી આ દાખલા જોયા છે નાની ઉંમરમાં ક્યારેય ભૂલાય નહીં બહુ નાની ઉંમરમાં ગુરુજીએ દેશ વિદેશમાં મોકલ્યા એવા એવા સંતો એવા એવા ભક્તોના દર્શન થયા એકવાર સંપ્રદાયના આચાર્ય મહારાજ હોય ને તો પણ વિચારે કે કરસન બાપા બેઠા છે હા વાત વિચારીને કરવી પડશે આવી સ્થિતિ ને એવા લક્ષ્મણ બાપા લક્ષ્મણભાઈ રાઘવાણી અત્યારે આફ્રિકામાં છે નૈરુબીમાં આખો સત્સંગ એને જાણે સંતો તો થરથર ધ્રુજે એનાથી ઘનશ્યામ કાકા સમજો છો ને તમે સંતો તો થરથર ધ્રુજે બાપા આખા બોલા કહી દે કોઈનું રાખે નહીં સેવાભાવી પણ એટલા મહિમાવાળા પણ એટલા પણ ધર્મ નિયમનું કાચું જો જોયું જો કાચું દેખાય તો ચલાવે નહીં આ સત્સંગ છે ને આપણો સત્સંગ એ અત્યારે આખો બદલતો જાય કેવો છે સંતો એમ કે ભગત બહુ હારા અને ભગત એમ કે સંતો બહુ હારા સ્વામી કથા કહીને ઉતરે એટલે બધા માખણ ચોપડે શું કે સ્વામી કથા જોરદાર કરી હા સમજીએ ને તમે બધા એક જ વાત કે કથા સ્વામી જોરદાર કરીને સ્વામીને એ જ જોતું હોય કે બે જણા વાહ વાહ કરનારા મળે બસ અને સ્વામી એમ કે ભક્તો બહુ સારા આ સત્સંગ માન મોટાઈ પદ પ્રતિષ્ઠા વખાણ એનો નથી આ સત્સંગ વાસ્તવિકતાનો છે હમણાં ગુરુજી નથી ટોકતા હવે બહુ ઓછું બને બાકી પહેલાં તો અમે કથા કરીને ઉતરીએ ને એટલે સૌથી પહેલાં ગુરુજી બોલાવે રૂમમાં અને ત્રણ વખત કે બે વખત કે ચાર વખત કંઈક પ્રશ્ન એમાંથી શોધી રાખ્યા હોય આ વાત કરી ક્યાં આવે છે તમે આ વાત કરી શાસ્ત્રમાં આમ આવે છે તમે આ વાત બોલ્યા એમ આવે છે આ ગામ બોલ્યા આ ગામ એમ બરાબર ગામ આવે છે આખો સત્સંગ એવો થતો જાય છે મહારાજના સમયના એક એક સંતોરી ભક્તોના જીવન જુઓ કચ્છના અક્ષર જીવન સ્વામી થયા હરિભક્તો પણ એવા સાધુ પણ એવા અક્ષરજીવન સ્વામીના દાખલા તો એક એક વાંચવા જેવા છે એક એક દાખલાઓ સ્વામીએ જે કર્યું છે આખા કચ્છમાં એટલે કે આફ્રિકામાં ઓસ્ટ્રેલિયામાં લંડનમાં સિસલ્સમાં મોરેશિયસમાં જ્યાં જ્યાં ભુજના મંદિરો છે વધારે વધારે વિદેશોમાં ભુજના મંદિરો છે એ બધી જગ્યાએ એકાદશીના દિવસે સાંજની સભામાં અક્ષરજીવન સ્વામીનો લખેલો એકાદશીનો પત્ર વાંચવામાં આવે એકાદ વાર ક્યારેક તમે ઓનલાઈન મળે જ છે અક્ષરજીવન સ્વામીનો પત્ર એકાદ વાર વાંચજો અક્ષરજીવન સ્વામી એટલા કડવા શબ્દ અંદર લખી નાખ્યા છે કે આવી રીતે પંચવર્તમાન લોપતો હોય એને મંદિરનું પગથિયું ચડવા દેતા નહીં અરે હરિચરિત્ર ચિંતામણીમાં રૂગનાથ ચરણ સ્વામીએ લખ્યું સાંભળજો ચરોતરમાં હાવ ગોળ ને ખોળ બધું ભેગું થઈ ગયું કચ્છની અલૌકિક છે કેમ પછી લખ્યું કે કચ્છમાં કોઈક હરિભક્ત ભૂલ કરે તો એ હરિભક્તને ભુજ લઈ જવામાં આવતો ભુજના મહંત સ્વામી પાસે પ્રાયશ્ચિત આપવામાં આવતું એ પ્રાયશ્ચિતની ચિઠ્ઠી લઈ ચોવીસ ગામમાં ફરે ત્યાર પછી એને નાતમાં લેવામાં આવતો ત્યાર પછી એને નાતમાં જોડે જમવામાં જમાડવામાં આવતો આવા આકરા ધર્મ નિયમ આ કળિયુગમાં પણ કચ્છના ભક્તો પાળતા એના પાયામાં આવા સદગુરુ સમર્થ સંતો અક્ષરજીવન સ્વામી છે શ્રીરંગદાસ સ્વામી છે આ બધા એટલા સમર્થ એવા મહાપુરુષો થયા અક્ષરજીવન સ્વામીની તો વાત હું ઘણીવાર કરું છું મને બહુ ગમે એ વાત સ્વામીએ કંઠી પહેરાવી સત્સંગ કરાવેલો બહુ સુખી હરિભક્ત અને એ હરિભક્ત એના દીકરાને લગ્ન થાય વર્ષો પહેલાંની વાત સુખી હોય અતિ પૈસાવાળા હોય એને મોભાની પડી હોય સ્ટેટસની થોડી ચિંતા હોય સ્ટેટસ પ્રમાણે એમણે થોડા તાયફાવો કર્યા નાચવા ગાવાનું જે થતું હોય લોકના રિવાજ પ્રમાણે એવું થોડું કર્યું મર્યાદા પ્રમાણે કરેલું સત્સંગની મર્યાદા જ નહીં પણ સામેનો પક્ષ સુખી માણસો બધાની ઈચ્છા એટલે થોડું રાખેલું એને અક્ષરજીવનની સ્વામીના કાને વાત આવી કે સ્વામી પેલો તમારો ચેલો નહીં તમારો ભગત નહીં તમે કંઠી પહેરાવી એણે તો ભવાયા નચાવ્યા સ્વામીની આતરડી કકળવા લાગી હમણાં જ હરિકૃષ્ણ મહારાજ મહોત્સવમાં ભુજના દેવચરણ શાસ્ત્રી આવ્યા એને જાહેર પ્રવચનમાં અક્ષરજીવન સ્વામી ભુજના સત્સંગ વિશે આ જ પ્રસંગની વાત કરેલી ગામ નામ ઠામ સાથે સમાચાર મળતાની સાથે અક્ષરજીવન સ્વામી ગાડામાં બેઠા એ મિસ્ત્રી ભગતના ઘરે પહોંચ્યા અને ત્યાં જઈને પેલો તો રાજી 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 થઈ ગયા વાહ વાહ સ્વામી આપ પધાર્યા સ્વામી કે આ કંઠી લાય આ કંઠી કાઢી નાખ તારા જેવા અયોગ્ય અનધિકારી માણસની મેં ક્યાં કંઠી પહેરાવી કાઢા કંઠી પેલો હરિભક્ત રડવા જેવો થયો હાથ જોડ્યા મા બાપ મારી શું ભૂલ થાય છે સ્વામી ક્યાં કંઠિતને એટલા માટે પહેરાવી છે આવું કરવા માટે ખૂબ રડ્યા ખૂબ માફી માગી હું કેવા એ માગું છું કે એક નાની વાતમાં પણ ગાફલા આવે સંતો ચલાવતા નહીં તો હરિભક્તો સામે એવા હતા કે કોઈક બાબતમાં ગાફલાય દેખે તો સંતોને પણ હાથ જોડીને વિનંતી પૂર્વક કહી શકતા કેતા આપણા અમેરિકામાં પણ એવા હરિભક્તો સારા છે આજે પ્રેમજી દાદાને આપણે યાદ કરીએ દાદાની વાત ઘણા બધા રિભક્તો જાણે છે અશ્વિન ભગત આપણા રાજેશ ભગત મેનપુરાવાળા બધાને ખબર છે સારી રીતે જાણે છે આપણું જીવન જ એવું હોવું જોઈએ આપણું જીવન કોઈક સારા લેખકે લખેલી વાત છે મને નામ યાદ નથી એટલે બોલતો નથી આપણું જીવન જ એવું હોવું જોઈએ કે આપણા જીવનમાં તો બદી ન હોય દુર્ગંધ ન હોય પણ આપણે જ્યાં ઊભા હોઈએ ને આપણી હાજરી જ્યાં હોય ને ત્યાં આસપાસનો માણસ પણ ખોટું ન કરી શકે આટલું જીવંતો સત્સંગી ભક્ત અને સંત એનું હોવું જોઈએ હોવું જોઈએ હોવું જોઈએ આ પ્રતિભા ધર્મથી મળે છે ધર્મથી જ આવું થાય છે એટલા માટે શ્રીજી મહારાજે આ સત્સંગ ધર્મ પ્રાણ સત્સંગ છે ભક્તિ પ્રધાન સત્સંગ છે પ્રધાન ભક્તિ છે પણ એનો પ્રાણ ધર્મ છે આપણા સંતોના નિયમધર્મ તમે જુઓ અત્યારે સંતો સોળેથી ઠાકોરજીની સેવા કેવી કરે છે જુઓ છો ને આ કડકડતી ઠંડીમાં એમાં વચ્ચે તો કંઈ હીટર બંધ થઈ ગયું હવે હિટિંગ બંધ હોય ઘનશ્યામ કાકા તમે તો હતા નહીં અહીંયા હિટિંગ બંધ હોય પાણી ગરમ ન હોય અને સંતોને બબે ત્રણ ત્રણ વાર નાહવાનું અને ઠાકોરજીની સેવા કરવાની હે ભગત અઘરું છે ને ભગવાન કસોટી તો બધાની કરે હા તમારી એકલાની નહીં કોઈને છોડે નહીં પણ ભગવાન જ્યારે દુઃખ આપે ત્યારે પણ ધર્મને દ્રઢ કરીને પકડી રાખે છે ધર્મમાંથી ચડાયમાન થતા નથી એવા ભક્તોની સાથે ભગવાન રહે છે ખૂબ સરસ મહારાજ વાત કરે છે આ અમે વર્ણના વિશેષ ધર્મ એને કહ્યા સ્વામિનારાયણ હરે હવે જે ઉત્તમ ચાર વર્ણ કહ્યા તેની આજીવિકા કહે છે એટલે કે ચાર વર્ણ કેવી રીતે પૈસા કમાય એની મર્યાદાઓ શાસ્ત્રમાં લખી છે યજમાનને યજ્ઞ કરાવવો ભણાવવું દાન લેવું આટલી બ્રાહ્મણની નિર્દોષ આજીવિકા છે આવી રીતે બ્રાહ્મણ પૈસા ભેગા કરે તો સારું પછી બ્રાહ્મણ સલૂનની દુકાન ખોલીને બેસી જાય કે અમેરિકામાં આ ધંધો સારો અત્યારે તો હવે આ બધી મર્યાદાઓ કેટલી હદ સુધી હવે આ શાસ્ત્રો અત્યારે વાંચતા હોઈએ તો વાંચતા આનું આનું વિસ્તરણ શું કરવું હે આપણું કરવા આવે નામ પૂછાય નામ શું તો કે ફલાણાભાઈ જોશી લો એ મુંડન કરવાનું કઈ જોશીનું કામ છે પણ અત્યારે ચાલે છે તે તેમને માટે અતિ શુભ અને પરમ હિતકારી છે પોતાના વર્ણને અનુરૂપ આજીવિકા કરવી આ દરેક જીવનો એક ધર્મ છે જ્યારે ધર્મને છોડીને ધનની પાછળ માણસ દોડે છે ત્યારે એટલી વસ્તુ ચોક્કસ છે ધર્મ ઘટે ધન ઘટે ધન ઘટે ઘટી જાય ધર્મ જાય એટલે ધન જવાનું જવાનું ને જવાનું થોડા દિવસ કદાચ દેખાશે આવે છે પણ એ જ્યારે જશે ને ત્યારે બધું જ લઈને પાછું જતું રહેશે બે ત્રણ પેઢીનું નિકંદન કાઢી નાખશે ક્ષત્રિયે હાથમાં ધારણ કરીને ઉત્સાહપૂર્વક રાજા વગેરેને ત્યાં ચાકરી કરવી અને તે તેની આજીવિકા કહી છે વેપાર ધંધો કરવો તે વૈશ્યની આજીવિકા કહી છે બ્રાહ્મણ આદિ ત્રણ વર્ણની તત્પર થઈને સેવા ચાકરી કરવી તે શૂદ્રની આજીવિકા કહી છે આ પ્રમાણે અનુક્રમથી ચારે વર્ણની આજીવિકા કહી છે બ્રાહ્મણ અને ક્ષત્રિયને જ્યારે કોઈ કઠણ આપતકાળ આવી પડે ત્યારે તેમણે વૈશ્યની વૃત્તિ સ્વીકારવી આજીવિકા વસ્તુ એવી છે કે એમાં પ્રશ્ન આવે આવે ને આવે કઠણ સમય આવે ત્યારે એકાબીજાની આજીવિકાનો માર્ગ સ્વીકારવો એટલે અત્યારે તમે જો ભણાવવામાં તમે હવે જુઓ તો એકલા બ્રાહ્મણ નથી રહ્યા બાકી ભણાવવાનો અધિકાર બ્રાહ્મણનો છે પણ એ લાઈનમાં હવે બધા જ આવી ગયા છે એમાં ઇન્ડિયામાં તો હવે છે ને ટીચર લાઈનમાં ઝાઝા શિક્ષકો તમે જાણો છો સામાન્ય કક્ષાના છે સામાન્ય વર્ણના છે જ્યારે વૈશ્યને કોઈ આપતકાળ આવી પડે ત્યારે તેણે સમયને અનુસારે શૂદ્રની વૃત્તિ ગ્રહણ કરવી અને શૂદ્રને જ્યારે કોઈ આપતકાળ આવી પડે ત્યારે તેણે ઘાંચી આદિની વૃત્તિ કામ ધંધા માટે ગ્રહણ કરી અને જીવન જીવવું આ રીતે ચારે વર્ણના મનુષ્યોને માટે આપતકાળમાં આજીવિકા વગેરે કહ્યા પણ જ્યારે તે આપતકાળ ટળી જાય ત્યારે પોત પોતાના વર્ણની આજીવિકા સ્વીકારી તે રીતે જીવન જીવવું એ જ હિતકર છે આ લગભગ જોવા મળે નહીં એકવાર ફાવી જાય પછી પાછા રિવર્સ થતા ધર્મમાંથી પતન બહુ સરળ છે પણ પડ્યા પછી ધર્મમાં પાછું ચડવું બહુ અઘરું છે એટલે કોઈ લખ્યું છે નાનકડી ભૂલ એની મોટી મુસીબત એ છે સાંભળજો નાનકડી ભૂલ એની મોટી મુસીબત એ છે કે ભૂલ કદી નાનકડી રહેતી નથી પછી કેવી થઈ જાય મોટા સ્ટીમ્બરમાં પડેલું નાનું કાણું એ પણ એટલું સમર્થ છે કે મોટા સ્ટીમ્બરને ડૂબાડી નાખે એટલે ડાયો માણસ એને જ્યારે ખબર પડે કે મારી ગાફલાઈ છે મારી આ ભૂલ છે હું આ ભગવાનની આજ્ઞા લોપું છું મારે આમ ન કરવું જોઈએ મારે આમ ન બોલવું જોઈએ મારે આવો ક્રોધ ન કરવો જોઈએ મારે આવું ચોરીનું કામ ન કરવું જોઈએ મારે આવી રીતે ખોટું કોઈનું ન લઈ લેવું જોઈએ મારે આવી રીતે આંખથી ખોટું જોવું ન જોઈએ જ્યારે એને સમજાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને પણ પોતાની જાતને પ્રાયશ્ચિત આપીને પણ એ પાપમાંથી પાછો વળી જાય એ ડાયા માણસનું કર્મ છે ગુરુજીએ બહુ સરસ સંતો પર પત્ર લખ્યો એમાં એવા બે ત્રણ પત્રો છે પણ બહુ સરસ ભૂલ થાય નહીં એ ભગવાન છે ભૂલ થાય જ નહીં એ ભગવાન છે પણ ભૂલ થયા પછી પોતાની મેળે ઓળખાય અથવા કોઈક ઓળખાવે તો પાછો વળી જાય પ્રાયશ્ચિત કરે પશ્ચાતાપ કરે આ સંત અને ભક્ત છે એટલે મહારાજે વાત કરી કે સમય આવે બીજી આજીવિકાનો આધાર લેવો પડે બીજો માર્ગ સ્વીકારવો પડે તો પણ જ્યારે આપતકાળ ટળી જાય પાછો ત્યાંથી પાછો વળે પોતાની આજીવિકામાં આવી જાય એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રીહરિએ પ્રેમવતી માતાને ચાર વર્ણના સામાન્ય અને વિશેષ ધર્મ કહ્યા એ નામે પંચાવનમો તરંગ સમાપ્ત श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीघनश्यां महाराजने जय